Alors, thank you very much. Yum yum. Yum yum, man. Thank you. Drink, please. Okay. Thank you very much, young boy. Thank you. Thank you. Thank you. કાશ એ આદત મને મારા બચપનમાં મળી તો કેવું સારું. થેન્ક યુ ફોર ગુડ ગુડ પોઈન્ટ. આઈ થિંક તું જરૂર ડોક્ટર બનશે. તને બહુ ભૂખ લાગી છે, આટલો બધો જોર જે ભૂખ મેળા ના તો હું તને પેલા આપું છું. તું ખાઈ લે મારા ભાઈ. ગુડ. હું તને ક્યાં બધું ભોજન આવે ના, એક મારા હાથ તું ખાઈ લે પ્લીઝ. થેન્ક યુ. અને હું તને નવું આપું છું એક હા, કારણ કે એમાં મારી દીકરાની યાદ સમાયેલી છે. થેન્ક યુ. હા ડ્રિંક. ઓકે ગુડ. ઓકે ગુડ. તો ઈ છે તો આજે આરામથી. ઓકે સૌથી ખાતું, નો ટેન્શન. આજે અમે બરાબર દિવસમાં હોય મારું છે તારું લઈ લેના. હા પ્લીઝ જરાક આગળ બની શકે તો શાહિફ ને બીજા નંબર મિલાવી દે અને એને કહે કે ઇકબાલ એ કહે કે મને જરાક મળી આપે. એકાદ મને એને જરાક એકલો એને મને મળવાનું છે પ્લીઝ. તું જરાક શાહિફ ને થોડી વાર મને બનાવી દે ઈચ્છા અમારી જ્યારે જે બધાને ઠીક લાગે અને તાકે આવીને એક વાત કરે. ઓકે થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. મને તારું કામ તો હતું મને લાગે અને સાથે સાથે બે ત્રણ વાત બી કરવાની હતી. તું કીધું કે તું લંડનથી આવ્યો છે રાઈટ, અને તું પાછો જાય છે. તારું શું પ્રોગ્રામ શું છે, મતલબ કે તું કેવી રીતના? ઇનફેક્ટ મારા બે વર્ષ પહેલા મારા મા બાપનું એક્સિડન્ટ છે. તો ઇન્ના લીલાથી ચડાય છે. ઇન્ના લીલા. આવ્યો છો કે હું કઈ કામ ગોતું? ના ના, હું તને કઈ કામ કરવાની જરૂર નથી અને તમે કઈ કામ ગોતવાની જરૂર નથી. એ ઓફિસ એમ્પાયર આખું આજે તને સંભાળવું છે. અગર તને વાંધો ન હોય તો તું અહીંયા એ કામ શરૂ કરી શકે છે. તો મને ખુશી થશે કે
અને તું જાજે મેનેજર તને બધું એક્સપ્લેન કરી નાખશે શું છે ને શું કેવી રીતના છે. આજે મને લાગે છે કે આજથી શરૂ કરી નાખ વધારે સારું, કારણ કે આજે મને મેનેજર કહેતો હતો કે આજે સાંજના એક ઇમ્પોર્ટન્ટ વીઆઈપી આવવાના છે, તો મને ખબર છે કે તું આજની શરૂઆત મને ખબર ન પડે શું છે, તો આજે આવી જાય પ્લીઝ. થેન્ક યુ. જે તને ઠીક લાગે જે પણ તને ઠીક લાગે તું આરામથી ગામમાં જ આવી અમારા આવતા હશે, બેહતર છે. ઓકે યસ મિસ્ટર મેનેજર. ઓ આવી ગયા. હા પ્લીઝ પ્લીઝ બોલાવો. થેન્ક યુ. પાછો મારો છોકરો છે. વાંચી લીધો છું છે તો મને ઈ જે છે કેટલી ખબર છે આજે નવી નીકળી છે જો છે ને આ બધું છે મોટો એવું તો એવી કેટલી ખબર છે તમને. એ ડિપેન્ડ થાય છે કે મારા પાસે ક્લાયન્ટ્સ એક કામ કરજે સ્ટાર્ટિંગ 300 જી ક્લાસ પર નવી નવી નાખતા નથી ક્લાસ પર 300 ઓકે પછી આ ક્લાસ 7 છે ક્લાસ 8 તો એની આટલી બધી ડિમાન્ડ છે બ્રાઉન બ્લુ અને
la raison. Mr. Manager. Yes, sir. Please, one glass of water, please. Okay. أشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد وانتشت روحي وصار الدمع يجري يا إلهي خذ بقلبي للرشاد أشرقت نفسي بنور من فؤادي ما رددت يا رب العباد Business.
Infatti sta cace e tutta la cè. Ane, mi chiedo cè. Infatti sta cace già mate a pizzo. Ane, poi, faccia sta cà, ma i bai mi ha pizzo. Ane, please. Mane dua megan aja jujur ini ya ane sanji ini أشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد. السلام عليكم ورحمة الله وبركاته. جميع لوگ اپنی شمخش پیش کرو محاول اما مجاہتی اسیتی پاموک سین دکھتا ایک بیاتا આખર આપણે તો આની ઉપરથી સાર લેવાનો છે કારણ કે હંમેશા એક ડાયલોગ જેનો પ્રેઝન્ટેશન હોય એની પછવાળે શું તબલીક શું હિદાયત અને શું આપણા માટે સાર લેવાનો છે આપણી જિંદગીની અંદર કારણ કે આ જે નવજવાનો છે આને તૈયાર કરવામાં ઘણી જહેમતો ઉઠાવેલ છે શુક્રિયા અદા કરવામાં આવે છે તેઓનો કે તેઓએ મહેનત લીધી છે અને એમની સાથે તેઓના આપણા વડીલ મોહતરમ મહેમાન શેખ મુસ્તફા સાહેબે આ ડાયલોગનો સિનારિયો પોતે લખી અને એની એક એક ડિટેલ ઉપર પોતે વિચાર કરીને તૈયાર કરેલ છે તો તે સર્વેનો શુક્રિયા અદા કરવામાં આવે છે ફકત અને ફકત આની મોરાલિટી ઉપર આપણને વિચાર કરવાનું છે આજે યુરોપ દેશની અંદર જાજે ભાગે જવાનોની શિકાયત ફકત એક જ છે કે અમારા માવતરને ટાઈમ નથી કે અમારા સાથે બેસી ને થોડી વાર વાત કરે મને એમ લાગે છે કે સમજદારનો મજમો છે આપણી જમાતની અંદર માશાલ્લાહ બાહોશ ઇલ્મી જ્ઞાન બી છે ઈમાનનો છાટો બી છે અલ્હમ્દુલિલ્લાહ આવું નહીં હશે આપણી જમાત આપણી સમાજ આપણી કોમ ને મોમિનીને કરામના ઘરમાં આવું નહીં હશે પણ ફક્ત એક જ વાત જે આ નવજવાનો આપણને મેસેજ પહોંચાડવા માંગે છે મારા માવિત્રો હું પણ અંદર છું બુઝુર્ગ તરીકે એક માવિત્ર તરીકે ખાસ નવજવાન ઓલાદને માટે આપણી જવાન ઓલાદને માટે ફરજ છે માવિત્રોની
کام نے ایک طرف مکی અને ખાસ ઓલાની સાથે બેસી અને બે ઘડી એ લોકો સાથે વાતચીત કરે, એ લોકો સાથે બેસે, સુંદર શબ્દો વાપરે, અખલાક શીખાડે, બા અખલાક ઘરમાં બને, તાકે ઓલાદ એવી નીવડે કે જે હર માવિતરના દિલમાં તમન્ના હોય છે કે નેક ઓલાદનું ફળ મેળવે. મારા અઝીઝ બિરાદરો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ મેઇન મેસેજ લોકો ખાસ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપણા સુધી પહોંચાડવા માંગે છે, તે ફક્ત અને ફક્ત એ જ છે કે ટાઈમ ના ગુલામ આપણે ન હોવા જોઈએ, દુનિયાના ગુલામ આપણે ન હોવા જોઈએ, પણ આપણો ગુલામ હોય દુનિયા, ટાઈમ આપણી ગુલામ હોય, જેથી કરીને આપણા ટાઈમ ટેબલ ની અંદર આપણે એ વાત નાખી શકીએ કે ક્યાં ટાઈમે કામ થાય, જે કામ ખાસ ખુદાને પસંદ છે અને ઈબાદત છે, અને ક્યાં ટાઈમે પોતાના ફેમિલી, બાલ બચ્ચાઓ અને ઘરના લોકો સાથે બેસી અને સીલે રહેમ કરી તેઓ સાથે વાતચીત કરી અને અલ્હમ્દુલિલ્લાહ તેઓને સારો સારો મેસેજ અને હિદાયતના તોફાથી માલામાલ કરી શકીએ. બસ હું ધારું છું, વધુ નહીં લંબાવતા, હું જરા માંગણી કરીશ કે આ રીતો ખુલે અને જે લોકોએ આની અંદર ભાગ લીધો છે તેઓના નામ મને પહોંચાડવામાં આવેલ છે. અગર નામ નહીં લઈશ તો મને એમ લાગે છે કે ઇન્સાફ નહીં ગણાશે, માટે હું વાત જોઉં છું કે રીતો ખુલે અને એક એકના નામ લઉં, તાકે આપણી સમક્ષ આ નવજવાનો આપણી સામે પ્રેઝન્ટ થાય. યાદ રહે કે આ બધા નવજવાનો હાલમાં અલ્હમ્દુલિલ્લાહ ક્રેશ કોર્સ અન્નકી અલૈહિસ્સલામમાં ભાગ લે છે. એક અઠવાડિયું થયા ક્રેશ કોર્સ ચાલુ થઈ ગયો છે. ફરી કાલે ફ્રી, પછી સોમવારથી લઈને શનિવાર સુધી ફરી પાછો ક્રેશ કોર્સ આગળ વધશે, જેમાં તકરીબન 40 દીકરીઓ ભાગ લે છે અને 30 દીકરાઓ ઇલ્મ હાસિલ કરે છે. આની ઉપરથી એક સાબિતી જરૂર છે કે આપણી ઓલાદ વાટ જોઈ છે કે તમે કઈ એવા પ્રોગ્રામ બનાવો. આ કઈ સહેલી વાત નથી કે વાકાંસ દરમિયાન જ્યાં કેટલી એક્ટિવિટી હોઈ શકે, ફરવું હરવું અને મજા થઈ શકે, આ બધું એક તરફ મૂકી અને એ લોકો ત્રણ ત્રણ કલાકના રોજ દર્શ મેળવે, જેમાં એક અકાયદનું દર્શ હોય, એક અખરાબનું હોય અને એક સહાબી રસૂલ તેમજ ક્યુલ્ટિયર જનરલ ના તમામ એ દર્શ હોય. આવા આવા દર્શની અંદર આપણા જવાનો માથું મારતા હોય. આની પછવાડે ફરજ ફકત અને ફકત એ માવિતરો, એ બુઝુર્ગોની છે કે અવારનવાર પોતે મોયે દેગાશે કરે, પોતે ફિનાન્સમાં મહેનત કરે, પોતે હિંમત આપે, પોતે ટાઈમ નીકાળે, પોતે ફુરસત નીકાળે, તાકે આવા પ્રોગ્રામ અમલી બને. અને આહિસ્તા આહિસ્તા એમ સમજો કે જે 70 ઓલાદ આપણી ભણે છે અત્યારે, એ 70 નસલ છે, એ ઓલાદ જ નથી, એમાં ફ્યુચર માં આપણી બેઠી છે, જે માના ગોદમાં આપણી ઓલાદનું ઉછેર થશે. એમાં ફ્યુચર લીડરો બેઠા છે, જે કાલની જમાતની ઇન્શાલ્લાહ ઇલ્મના દોસ્તી અને એકેડેમિકના દોસ્તી આગળ વધારશે. એની અંદર આ ક્રેશ કોર્સની અંદર આપણા ફ્યુચર જમાતના સભ્યો બેઠા છે કે જે ઇન્શાલ્લાહ બાખ લાખ જમાત બને અને ઇમામે ઝમાન અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ પર એક આવાઝે બરે સલાવત. اما بی تو صفا ندارد، گل با صفاست اما بی تو صفا ندارد، گر بر رخت نخندد در باغ جا ندارد، در باغ جا ندارد، پیش تو ماه باید رخ بر زمین بساید، پیش تو ماه باید رخ بر زمین بساید، بی پردگر براید شرم و حیا ندارد، شرم و حیا ندارد. مهدی بیا مهدی بیا مهدی بیا مهدی
مهدی بیا 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 ای وصل تو شکیبم ای چشم تو طبیبم ای وصل تو شکیبم ای چشم تو طبیبم بازا که درد هجران بازا که درد هجران بی تو دوا ندارد بی تو دوا ندارد فریاد بی صدایم در سینه حبس گشته فریاد بی صدایم در سینه حبس گشته از بس که ناله کردم از بس که ناله کردم آهم صدا ندارد آهم صدا ندارد مهدی بیا 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 گفتم که در کنارت جان را کنم نثارت گفتم که در کنارت جان را کنم نثارت تیغ از تو گردن از من تیغ از تو گردن از من چون و چرا ندارد چون و چرا ندارد هر کس تو را ندارد جز بی کسی چه دارد هر کس تو را ندارد جز بی کسی چه دارد جز بی کسی چه دارد هر کس تو را ندارد هر کس تو را ندارد مهدی بیا 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 مهدی بیا